ગુજરાતમાં એક બાજુ બીમારીનું માહોલ ત્યારે લક્ષ્મણનગર શ્રીજીનગર વચ્ચે ખાડીની ગંદકીથી પરેશાન લોકોએ અધિકારીને દોડતા કર્યા હતા, જેથી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા. કાપુદ્રા વિસ્તારમાં આવેલા શ્રીજીનગર 2માં લોકો દ્વારા વરાછા ઝોનમાં પોતાની સોસાયટીમાં મચ્છરોનો ત્રાસ દૂર કરવાની રજૂઆત કરી હતી. ખાડીમાં પડતા ગંદા કેમિકલ યુક્ત પાણીના આઉટલેટ દૂર કરવા સ્થાનિક ઓપરેટરો તેમજ સોસાયટીના પ્રમુખ અને મોટી સંખ્યામાં બહેનો સાથે વરાછા ઝોનમાં જઈ રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. તાત્કાલિક સમસ્યા દૂર કરવા SMC ના અધિકારીઓને આક્રમક રજૂઆત કરી હતી. કઈ સોસાયટી છે અને શું તકલીફ છે? શ્રીજીનગર વિભાગ 2. અમારે મચ્છરનો ત્રાસ છે. ગટર પાણીની જે ખાડી છે, પાણીની અંદર જે મચ્છર થાય છે એનો પ્રશ્ન છે, અને અમે વારંવાર રજૂઆત કરી છીએ તોય તે અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી. આજે કાલે અમે મોરચો લઈને ગયેલા તો આજે થોડાક કર્મચારી આવેલા, એ લોકો એની રીતે કે અમારો પ્રશ્ન નથી, પહેલાંનો પ્રશ્ન નથી, પ્રશ્ન છે એમ કરીને એ લોકો ચાલ્યા જાય છે અને કોઈ ખાડીની સફાઈ કરતા નથી. અને આ વિશે જો વધારે આગળ એ લોકો કાર્યવાહી નહીં કરે તો અમે આનો મોરચો લઈને અમે કોર્પોરેશનમાં જઈશું, અને કોઈ પણ હિસાબે આજે આ વસ્તુ છે એના હિસાબે રોગચાળો કેટલો થાય છે. તો તમે બધા કોરોનાના હિસાબે તમે આટલા દોડધામ કરો છો, તો આ પાછળ બીજી પબ્લિક પરેશાન થાય છે એ કોઈને દેખાતું જ નથી. અધિકારીઓ શું કીધું? હમણાં અધિકારીઓ એવું કીધું કે 2 દિવસમાં અમે આનું સોલ્યુશન લાવશું, પણ અમને અધિકારીઓ ઉપર ભરોસો નથી. અમે એવું કીધું કે કોઈ પણ હિસાબે તમે આ ખાડીનું પાણી બંધ કરો અને મચ્છર બંધ કરો, બીજી કોઈ વસ્તુ અમારે જોઈતી નથી. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.